વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકનીતિ શીખીશું. તો આ દાખલો ગણતા પહેલા આપણે એ સમજીશું કે લોપ એટલે શું. લોપ એટલે દૂર કરવું, એટલે કે તેનો જવાબ ઝીરો લાવવો. આપણે જાણીએ છીએ કે ધારો કે એક સંખ્યા પાંચ છે, મિત્રો આપણે જવાબ ઝીરો લાવવો છે તો આપણે બીજી કઈ સંખ્યા લઈશું? માઇનસ પાંચ. કેમ કે આ પાંચ છે એની નિશાની પ્લસ છે, બરાબર? તો પ્લસ પાંચ માંથી માઇનસ પાંચ જાય તો જવાબ શું આવશે? ઝીરો આવશે. નિશાની અલગ અલગ, સંખ્યા કેવી લેવી પડે? સરખી લેવી પડે. ધારો કે માઇનસ દસ છે તો આપણે બીજી કઈ સંખ્યા લઈશું? પ્લસ દસ લઈશું તો જ આપણને જવાબ એનો ઝીરો મળશે. નિશાની અલગ અલગ, સંખ્યા કેવી લેવી પડે? સરખી લેવી પડે. તેવી જ રીતે ધારો કે આપણી પાસે પાંચ એક્સ છે તો આનો જવાબ આપણે ઝીરો લાવવો છે, એટલે કે આ ચલ જે એક્સ જે છે એના પર દૂર કરવો છે. તો આપણે બીજી કઈ સંખ્યા લઈશું? માઇનસ પાંચ એક્સ સંખ્યા લેવી પડશે, કારણ કે આ પાંચ એક્સ છે એની નિશાની પ્લસ છે તો આ માઇનસ છે. તો વત્તા પાંચ એક્સ માઇનસ પાંચ એક્સ, નિશાની અલગ અલગ અને બાદ બાકી થાય, જવાબ શું આવશે? એનો ઝીરો આવશે. તેવી જ રીતે ધારો કે એક સંખ્યા આપણી પાસે માઇનસ દસ વાય છે તો આપણે આ ચલ જે છે એને દૂર કરવો છે, એટલે કે જવાબ ઝીરો લાવવો છે. તો આપણે શું કરીશું? વત્તા દસ વાય, નિશાની કેવી લેવી પડશે? પ્લસ લેવી પડશે. તો માઇનસ દસ વાય અને વત્તા દસ વાય એની બાદ બાકી થશે તો આપણે શું જવાબ મળશે? એનો ઝીરો મળશે. એનો મતલબ એવો થયો કે લોભની રીતની અંદર જો આપણે કોઈ પણ એક ચલને દૂર કરવો હોય તો એ ચલના જે સહગુણક જે છે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અને નિશાની કેવી હોવી જોઈએ? ત્યાં તમે જોઈ શકો છો, નિશાની જે છે એ અલગ અલગ હોવી જોઈએ. તો મિત્રો, આટલું આપણે સમજીશું તો આ રીત જે છે આપણને એકદમ સહેલી લાગશે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જે દાખલો આપણને આપ્યો છે એ ગણીએ. એક્સ વત્તા વાય માઇનસ પાંચ બરાબર ઝીરો અને બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર નો ઉકેલ લોકની રીતે મેળવો. સૌથી પહેલા શું કામ કરવું પડશે મિત્રો? આપણે આ જે બે સમીકરણ આપણને આપ્યા છે એ બંને સમીકરણની અંદર અહીંયા બરાબર છે, તો બરાબરની એક બાજુએ સહગુણકો જોઈશે અને બીજી બાજુએ અચળક પદ જોઈશે. તો આ સમીકરણમાં તો છે બરાબરની ડાબી બાજુએ સહગુણકો અને જમણી બાજુએ અચળક પદ, પરંતુ આ સમીકરણ એકની અંદર તમે જુઓ મિત્રો તો અચળ પદ જે છે એ ડાબી સાઈડ છે, તો આ અચળ પદને આપણે જમણી બાજુ લાવવું પડશે. એટલે આ પદ પાંચ જે છે આ બાજુ આવે તો નિશાની એની બદલાશે, એટલે માઇનસ ના પ્લસ પાંચ થશે. તો શું મળશે આપણને? ગાડી એક્સ વત્તા વાય બરાબર પાંચ, આવું આપણને મળે. હવે મિત્રો, આ જે દાખલો જે છે આપણે બે રીતથી ગણીશું. સૌથી પહેલા આપણે વાયને દૂર કરીશું, ત્યારબાદ બીજી રીતની અંદર આપણે એક્સ ને દૂર કરીશું અને આપણે જોઈશું કે બંને રીતની અંદર એનો જવાબ સરખો આવશે. તો સૌથી પહેલા શું કરીશું? આ જે છે એને આપણે સમીકરણ નંબર એક કહી દઈએ અને આ બીજું સમીકરણ જે છે આ રીતે નીચે લખી નાખીશું આપણે, બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર, એને કહીશું આપણે સમીકરણ નંબર બે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો લોકની રીતની અંદર આપણે અમારા તમને બતાવ્યું પ્રમાણે નિશાની કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ અને સહગુણકો સરખા હોવા જોઈએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ એક્સ છે નિશાની પ્લસ છે, આ બે એક્સ છે નિશાની પ્લસ છે, તો બંને નિશાની સરખી છે પરંતુ વાયની નિશાની પ્લસ છે અને માઇનસ ત્રણ વાય ની નિશાની એ માઇનસ છે. તો અહીંયા જે છે આપણે વાયને દૂર કરીશું તો સરળતાથી આપણે દૂર કરી શકીશું. નિશાની તો અલગ અલગ છે પરંતુ જે સહગુણક જે છે એ સરખો નથી. તો અહીંયા વાયનો સહગુણક ત્રણ છે અને સમીકરણ એકમાં વાયનો સહગુણક કઈ નથી, કશું ના હોય તો એક તો હોય મિત્રો, બરાબર છે? તો શું કરીશું આપણે? અહીંયા આપણે ત્રણ લાવવા હોય તો સમીકરણ એક ને આપણે ત્રણ વડે ગુણવા પડશે. આ સમીકરણ એક જે છે એને આપણે ત્રણ વડે ગુણી કાઢીશું તો અહીંયા શું આવી જશે ગાડી? ત્રણ આવી જશે. અને સમીકરણ એક નો ગુણાકાર બે નો ગુણાકાર જે આપણે એક વડે કરવો પડશે. એનો મતલબ એવો થયો કે સમીકરણ એક ને ત્રણ વડે ગુણીશું અને સમીકરણ બે ને આપણે એક વડે ગુણીશું. તો જો શું થશે, લખીએ ગાડી આપણે સમીકરણ એક ને ત્રણ વડે અને સમીકરણ બે ને એક વડે ગુણતા. તો આ જે સમીકરણ એક જે છે એના દરેક પદના આપણે ત્રણ વડે ગુણી કાઢીએ તો અહીંયા થશે ત્રણ એક્સ, અહીં થશે ત્રણ વાય, અહીં થશે ત્રણ પંચા પંદર. તો આપણને મળશે ત્રણ એક્સ વત્તા ત્રણ વાય બરાબર પંદર. હવે સમીકરણ બે ને આપણે એક વડે ગુણવાનું છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક જોડે થાય તો એનો જ જવાબ આવશે, એટલે કે બે એકા બે, ત્રણ એકા ત્રણ, ચાર એકા ચાર. શું મળશે આપણને? બે એક્સ
માઇનસ ત્રણ વાય બરાબર ચાર. ત્યારબાદ આપણે આ જે સમીકરણ જે છે એનો નિશાની અલગ અલગ હોય તો બાદબાકી કરીશું, નિશાની સરખી હોય તો આપણે એનો સરવાળો કરીશું. તો વત્તા ત્રણ એક્સ છે અને વત્તા બે એક્સ છે, ત્રણ ને બે પાંચ એક્સ થશે. આ વત્તા ત્રણ વાય છે અને માઇનસ ત્રણ વાય કેન્સલ થશે. તો આને કહેવાય લોપની રીત. આ જે છે આપણે લોપ કર્યો કહેવાય, એટલે કે જે ચલ જે હતો એ દૂર કર્યો કહેવાય. બરાબર, પંદર વત્તા છે અને ચારે વત્તા છે, તો પંદર ને ચાર ઓગણીસ. શું મળશે આપણને? પાંચ એક્સ બરાબર ઓગણીસ. આપણે એક્સ ની કિંમત શોધી હોય તો આ પાંચ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, એટલે આપણને મળશે એક્સ બરાબર ઓગણીસ ભાગ્યા પાંચ. તો આ રીતે આપણને એક્સ ની કિંમત મળશે ઓગણીસ ભાગ્યા પાંચ, કારણ કે પાંચના ગાળામાં ઓગણીસ આવતા નથી, એટલે મારે એનો છેદ ઉડશે નહીં. હવે આ એક્સ ની કિંમત જે મળી એ સમીકરણ એક અથવા સમીકરણ બે માં આપણે મૂકવાની, તો આપણને વાયની કિંમત મળશે. તો આપણે જે સમીકરણ એક માં મૂકી દઈશું, તો લખીશું એક્સ બરાબર ઓગણીસ ભાગ્યા પાંચ, સમીકરણ એક માં મૂકતા. તો સમીકરણ એક જે છે ત્યાં આપણે એક્સ ની જગ્યા મૂકી દઈએ ઓગણીસ ભાગ્યા પાંચ, તો શું મળશે આપણને? સમીકરણ એક છે એક્સ વત્તા વાય બરાબર પાંચ, અને એક્સ ની જગ્યા મૂકી દઈએ મિત્રો આપણે ઓગણીસ ભાગ્યા પાંચ વત્તા વાય બરાબર પાંચ. તો y ની કિંમત આપણે શોધવાની છે, તો ઓગણીસ ભાગ્યા પાંચ આ બાજુ આવે તો નિશાની ની બદલાઈ જશે, પ્લસ છે તો માઇનસ થઈ જશે, તો માઇનસ ઓગણીસ ભાગ્યા પાંચ. મિત્રો આપણે સાદુરૂપ આપવાનું છે, અહીંયા છેદમાં કઈ ના હોય, છેદમાં એક તો હોય, પછી આપણે એનો કરીશું ચોકડી ગુણાકાર કરીશું. તો પાંચું પાંચું પચીસ, માઇનસ ના માઇનસ, ઓગણીસ એકા ઓગણીસ અને ભાગાકારમાં પાંચ એકા પાંચ બરાબર. પચીસ માંથી ઓગણીસ જાય તો જવાબ આવશે છ ભાગ્યા પાંચ. તો આ રીતે આપણને વાય ની કિંમત મળશે. તો આ રીતે આપણે રીત નંબર એક ની અંદર જે ચલ વાય હતો એને આપણે સરખો કર્યો, એને આપણે દૂર કર્યો, તો આ રીતે આપણને એક્સ અને વાય ની કિંમત આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે રીત નંબર બે નો ઉપયોગ કરી દાખલો ગણીશું. કોઈ વિદ્યાર્થીને એવું મન થાય કે સાહેબ મારે તો એક્સ ને સરખો કરવો છે, એટલે કે એક્સ ને મારે દૂર કરવો છે, તો કઈ રીતે આપણે દાખલો ગણીશું? તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, એક્સ ને તમારે સરખો કરવો હોય તો અહીંયા સમીકરણ બે માં એક્સ નો સહગુણક બે છે અને સમીકરણ એક ની અંદર એક્સ નો સહગુણક એક છે. એનો મતલબ એવો થયો કે સમીકરણ એક જે છે એને તમારે બે વડે ગુણવા પડશે અને સમીકરણ બે જે છે એને તમારે એક વડે ગુણવા પડશે. ત્યાં લખીશું આપણે સમીકરણ એક ને બે વડે અને સમીકરણ બે ને એક વડે ગુણતા. તો આ સમીકરણ એક જે છે એને બે વડે ગુણીએ આપણે, તો બે એકા બે, બે એકા બે અને બે પંચા દસ થશે. શું મળશે આપણને? બે એક્સ વત્તા બે વાય બરાબર દસ. અને સમીકરણ બે ને એક વડે ગુણવાનું છે, એક વડે ગુણીશું તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. બે એકા બે, ત્રણ એકા ત્રણ અને ચાર એકા ચાર, તો બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બે એક્સ ને દૂર કરવો છે તો નિશાની કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ, પરંતુ આ બે એક્સ ની નિશાની અહીંયા પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે. તો શું કરવું પડશે? આપણે નિશાની અલગ કરવી પડશે. તો આ જે પ્લસ જે છે એને આપણે માઇનસ કરવા પડશે, તેવી જ રીતે આ માઇનસ જે છે એને આપણે પ્લસ કરવા પડશે, અને ચાર ની નિશાની પ્લસ છે તેને આપણે માઇનસ કરવા પડશે. હવે આપણે આ જે નવી નિશાની મૂકી એને ધ્યાનમાં રાખીને આપણે સરવાળો બાદબાકી કરવા પડશે. ત્યાં તમે જુઓ વત્તા બે એક્સ છે અને માઇનસ બે એક્સ કેન્સલ થશે, આ રીતે એક્સ દૂર થઈ ગયો. વત્તા બે વાય વત્તા ત્રણ વાય નિશાની સરખી, તો સરવાળો થશે બે ને ત્રણ પાંચ વાય બરાબર દસ માઇનસ ચાર, દસ માઇનસ ચાર થશે છ. હવે વાય ની કિંમત શોધવી હોય તો પાંચ ગુણાકારમાંથી આપણે ભાગાકારમાં લઈ જઈશું, તો આપણને મળશે છ ભાગ્યા પાંચ. તો આ રીતે આપણને વાય ની કિંમત મિત્રો મળશે છ ભાગ્યા પાંચ મળશે. હવે એક્સ ની કિંમત તમારે શોધવી હોય તો સમીકરણ એક અથવા સમીકરણ બે માં આપણે વાય ની કિંમત મૂકીશું તો આપણને એક્સ ની કિંમત મળશે. તો શું કરીશું આપણે? વાય બરાબર છ ભાગ્યા પાંચ જે છે એ કિંમત આપણે સમીકરણ એક માં મૂકી દઈએ. જુઓ લખીએ સમીકરણ એક છે એક્સ વત્તા વાય બરાબર પાંચ, અને વાય ની જગ્યાએ મિત્રો તમારે મૂકવાના છે છ ભાગ્યા પાંચ. તો એક્સ વત્તા છ ભાગ્યા પાંચ બરાબર પાંચ. એક્સ ની કિંમત શોધવી છે તો આ સ્ટેપ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, તો પાંચ માઇનસ છ ભાગ્યા પાંચ. મિત્રો અહીંયા આપણે એનો કરીશું ચોકડી ગુણાકાર, છેદમાં કઈ નથી તો છેદમાં એક છે, તો પાંચું પાંચું પચીસ થશે, માઇનસ છ એકા છ અને ભાગાકારમાં પાંચ એકા પાંચ, અને પચીસ માંથી છ જાય તો
આપણને મળશે 19 મળશે, છેદમાં 5, તો આ રીતે આપણને જે એક્સ ની કિંમત મળશે 19 ભાગ્યા 5.